एक करोड़पति बाप ने संतानना नामे एक ने एक दीकरी हती। दीकरी प्रत्ये खूब प्रेम, दीकरी नी तमाम इच्छाओ पूरी करे, कपड़ा, घरेणा, बाइक, मोबाइल जे जोईए ते लई आपे। दीकरी ने पण पोताना पप्पा प्रत्ये खूब ज लागणी। जारे पण दीकरी नो जन्मदिवस होय एटले बाप जन्मदिवस नी उजवणी माटे लाखो रूपया खर्च करे अने मोटी मोटी पार्टीओ आपे। सतत 18-18 वर्षो थी दीकरी नो जन्मदिवस खूब ज धामधूम थी उजवाय। અને હવે દીકરીના 19મા જન્મદિવસને 3 દિવસની વાર હતી। પપ્પા દર વખતની જેમ જ દીકરીના જન્મદિવસની ઉજવણી માટે તૈયારીમાં લાગી ગયા। સાંજનો સમય હતો, દીકરી પપ્પાની રૂમમાં આવે છે અને પપ્પાને કહે છે, પપ્પા આ વખતે મારો જન્મદિવસ નથી મનાવવાનો। પપ્પાને એમ થયું કે દીકરી મજાક કરી રહી છે, એટલે કહ્યું, અરે હોતું હશે કંઈ, 18-18 વર્ષથી ધામધૂમથી જન્મદિવસ મનાવીએ છીએ અને હવે આ વર્ષે શા માટે ન ઉજવીએ। પરંતુ દીકરી થોડી ગંભીર થઈ ગઈ અને પપ્પાને કહ્યું, પપ્પા તમને મારા સમ છે, આ વખતે મારો જન્મદિવસ નહીં ઉજવાય બસ। અચાનક પપ્પાના ચહેરાના નૂર ઉતરી ગયા અને કહ્યું, અરે બેટા આ તો શું બોલી ગઈ, અને મને એ તો કહે કે જન્મદિવસ ઉજવવાની શું કામ ના પાડે છે। બેટા આપણે ક્યાં પૈસાની કમી છે, અને પૈસા તો એક બાજુ, પણ બેટા હું તને કેટલો પ્રેમ કરું છું, મારી લાગણીની થોડીક તો કદર કર, એટલીસ્ટ મને કારણ તો કહે કે શા માટે તારો જન્મદિવસ ના ઉજવીએ। દીકરીએ કહ્યું, પપ્પા એ હું સમય આવે ત્યારે કહીશ, પણ જો તમે મને સાચે જ પ્રેમ કરતા હોય તો મેં તમને મારી કસમ આપી છે, બસ આ વખતે મારો જન્મદિવસ નહીં ઉજવાય। પપ્પા કરે પણ શું, ઉદાસ મન સાથે તમામ ઓર્ડર્સ અને અરેન્જમેન્ટ કેન્સલ કરી નાખે છે અને પોતાના કામે લાગી જાય છે। બે દિવસ તો માંડ માંડ નીકળે છે, બે દિવસ પછી દીકરીનો જન્મદિવસ આવે છે। જે ઘરમાં દર વર્ષે દીકરીના જન્મદિવસે લગ્ન કરતા પણ મોટા મોટા ફંક્શન હોય તે ઘરમાં આ વખતે કશું જ નહીં, એકદમ સૂનું સૂનું। પપ્પાનો દિવસ માંડ માંડ પસાર થયો। સાંજે દીકરીને કહે છે, દીકરી તારા કહેવા પ્રમાણે આપણે આ વખતે તારો જન્મદિવસ ના મનાવ્યો, પરંતુ હવે મને કહે તો ખરા કે તે શા માટે જન્મદિવસ ઉજવવાની ના પાડી। દીકરીએ કહ્યું, પપ્પા જેવી રીતે આજે મારો જન્મદિવસ ના ઉજવતા તમને ખૂબ જ દુઃખ લાગ્યું, એવી જ રીતે મને પણ ખૂબ જ દુઃખ લાગ્યું। આજે આખો દિવસ મારા મનમાં 18-18 જન્મદિવસના ચિત્રો ઘૂમ્યા કર્યા। પપ્પા 18-18 વર્ષોથી તમે મને રાજકુમારીની જેમ સાચવી, મારી દરેક ઈચ્છાઓને પૂરી કરી, તમારો આટલો અઢળક પ્રેમ મારા માટે ખૂબ મહત્વનો છે, હું તમને ખૂબ જ ચાહું છું, તમે મારા વહાલનો અખૂટ સ્ત્રોત છો, પરંતુ પપ્પા હું તમને ગુમાવવા નથી માંગતી। પપ્પાએ વચ્ચેથી જ કહ્યું, ગુમાવવા નથી માંગતી એટલે? દીકરીએ કહ્યું, હા પપ્પા હું તમને ગુમાવવા નથી માંગતી, અને એટલે જ આજે મારા જન્મદિવસે જ મને જો તમે સાચો પ્રેમ કરતા હોય તો એક વચન આપો। પપ્પાએ કહ્યું, અરે બોલ દીકરા બોલ, તું તો મારા કાળજાનો કટકો છે, એક શું પણ 100 વચન આપો। દીકરીએ કહ્યું, પપ્પા એક વચન આપો કે આજના દિવસથી તમે ક્યારેય શરાબ નહીં પીઓ। પપ્પાને દીકરીની બધી જ વાત સમજાઈ ગઈ, શા માટે દીકરી પપ્પાને ગુમાવવાની વાત કરતી હતી। પપ્પાને શરાબની ખૂબ જ ખરાબ આદત પડી ગઈ હતી, એક દિવસ પણ શરાબ વગર ચાલતું નહીં, આ વાત દીકરી જાણતી હતી। દીકરીને એમ થયું કે હમણાં પપ્પા ના પાડી દેશે, પરંતુ પપ્પાએ તરત જ હાથમાં જળ લીધું અને દીકરીને વચન આપે છે કે દીકરી આજથી શરાબ બંધ, તારો આ બાપ આજથી શરાબને હાથ પણ નહીં લગાવે, આ મારું વચન છે। દીકરી ખુશખુશાલ થઈ ગઈ અને પોતાના પપ્પાને ભેટી પડે છે। મિત્રો, જીવનમાં આપણી પાસે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ હોય, પરંતુ જો તમાકુ, સિગરેટ કે દારૂ જેવી એક પણ આદત આપણા અંદર આવે તો સુખ સુવિધા અને પોતાના પ્રિયજનોને છોડીને જતા વાર નથી લાગતી। તમારામાંથી ઘણા લોકોએ વ્યસન મુક્ત કરવાની કોશિશ કરી હશે, પરંતુ થોડાક સમય પછી પાછું કોઈ ને કોઈ વ્યસન ચાલુ થઈ જ જાય। તેની પાછળનું કારણ માત્ર એ જ છે કે તમે વ્યસનને નહીં, પરંતુ વ્યસને તમને વશ કરી દીધા છે। આજના આ વિડીયો મારફતે હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે વ્યસન છોડો, પોતાના માટે ના સહી પણ પોતાનાઓ માટે। મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને। ધન્યવાદ।